વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પાઠ 9 ઈસવીસન 1857 સ્વાતંત્ર્ય સંગ્રામ, જેમાં અગાઉ આપણે 1857 સંગ્રામ થવા પાછળના કારણો વિશે વિગતે અભ્યાસ કરી ગયા. હવે આપણો જે આ વિપ્લવ છે એ ભારતમાં ક્યાં અને કઈ રીતે કઈ કઈ જગ્યાએ વ્યાપેલો હતો, એના જે આગેવાનો હતા એના વિશે હવે વાત કરવાના છીએ. ચાલો શરૂઆત કરીએ સંગ્રામનો વ્યાપ અને એના આગેવાનો વિશે વાતો કરીએ. તો સૌથી પહેલાં વાત કરીશું, જો તમને ચિત્ર પણ આપેલું છે, બહાદુર શાહ જફર દિલ્હી અને બહાદુર શાહ જફર. મિત્રો, મેરઠના સિપાહીઓ 11મી મેની સવારે દિલ્હી પહોંચી આવે છે. તેઓએ ત્યાં રહેલા સિપાહીઓની સહાયથી દિલ્હીનો કબજો લઈ લે છે 11મી મેની વહેલી સવારે દિલ્હીનો કબજો લેવામાં આવ્યો. હવે બહાદુર શાહ જફર, જે તમે જોઈ શકો ચિત્રમાં મિત્રો, એમની તે સમયની ઉંમર 80 વર્ષની 80 વર્ષના વૃદ્ધ કહી શકાય બહાદુર શાહ જફરને હિન્દના સમ્રાટ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. બહાદુર શાહે સંગ્રામનું નેતૃત્વ સ્વીકાર્યું હતું, લોકોને પણ પ્રોત્સાહન મળ્યું હતું અને ઘણા બધા દેશના ઘણા બધા ભાગોમાં એ સંગ્રામનો ફેલાવો કરવામાં આવ્યો હતો. એટલે બહાદુર શાહ જફરે પણ ખૂબ સપોર્ટ કર્યો હતો. ત્યાર પછી જુઓ, બીજા જેવા નાના સાહેબ ફોટો પણ આપેલો છે, જુઓ કાનપુર, એમની કામગીરી જોઈશું. કાનપુર અને નાના સાહેબ, તો કાનપુરમાં 4 જૂન 1857થી સંગ્રામ શરૂ થયો, યાદ રાખવાનું. કાનપુરમાં ક્યાંથી સંગ્રામ શરૂ થયો? 4 જૂન 1857થી. સંગ્રામકારીઓએ શહેરનો કબજો સંભાળી લીધો. પેશવા સાહેબની આગેવાની એમણે લીધી, નાના સાહેબે એમની આગેવાની લીધી. 22 દિવસ સુધી અંગ્રેજો અને નાના સાહેબ પેશવા એમના સૈનિકોનું આખું આ યુદ્ધ ચાલે છે. 22 દિવસના ઘેરા બાદ અંગ્રેજો હવે મુશ્કેલીમાં મુકાયા. મુશ્કેલી શું હતી? અનાજ અને પાણીનો પુરવઠો ખૂટી ગયો હતો. એટલે પછી અંગ્રેજ સૈનિકોએ શરણાગતિ સ્વીકારવાની ફરજ પડી હતી. નાના સાહેબ પેશવા એમાં સફળ રહ્યા. ત્યાર પછી જુઓ ત્રીજા વ્યક્તિ, ફોટો આપેલો છે કુંવરસિંહ, બિહાર. તો બિહારમાં પતણા અને જગદીશપુર, આ બે સ્થળો, બિહારમાં પતણા અને જગદીશપુર સંગ્રામના મુખ્ય કેન્દ્રો હતા. હવે જગદીશપુરના જે આપણે આ જોઈ શકીએ છીએ કુંવરસિંહ, એમની ઉંમર તે સમય હતી 70 વર્ષ. તમે વિચાર કરો મિત્રો, ઉપર આપણે જોઈ ગયા ને બહાદુર શાહ 80 વર્ષ, આ કુંવરસિંહની આપણે ઉંમર જોઈ 70 વર્ષ. આ તો બધા વૃદ્ધ કહેવાય. આટલી ઉંમરે પણ દેશ માટે આવું જબરું સાહસ કેવું કહેવાય તમે વિચારો. દેશ માટે એમણે આટલી ઉંમરે પણ સંઘર્ષ કર્યો હતો. એ 70 વર્ષના જાગીરદાર કુંવરસિંહે સંગ્રામની આગેવાની લીધી. એક નવયુવાનની જેમ અંગ્રેજો સામે લડ્યા, વીરતાપૂર્વક એમનો સામનો કર્યો. અને એક વારની ઘટનાની વાત છે મિત્રો, એ આની પરથી આપણને ખબર પડે કેવા સાહસિક હતા. એક વાર એવું થયું મિત્રો, એમના હાથના કાંડામાં ગોળી વાગી, અને ગોળી વાગે એટલે એમાં ઝેર પછી પ્રસરી જાય, એટલે એ ઘા થઈ ગયો. એનું ઝેર શરીરમાં વ્યાપી ન જાય એ માટે એમણે શું કર્યું, પોતે જ પોતાની તલવારથી હાથને કોણીમાંથી કાપીને ગંગા નદીમાં પધરાવી દીધો હતો. કેવું સાહસ કહેવાય મિત્રો, કેવી વીરતા કહેવાય. તે ગોળી વાગવા છતાં, આમ ઘા થવા છતાં, પોતાનો એક હાથ કપાઈ જવા છતાં એક હાથથી પણ લડ્યા હતા એ, અને જબરો સંઘર્ષ કરીને પોતાની વીરતાનો પરિચય આપ્યો હતો. એટલે આવા આવા મહાન માણસો થઈ ગયા છે મિત્રો. તો આ એક પ્રસંગ છે કે એક વખત એમના હાથના કાંડામાં ગોળી વાગી ગઈ છતાં પણ એમણે
પછી હિંમત તો રાખી જ હતી, ગાનું ઝેર શરીરમાં વ્યાપી ન જાય એટલા માટે પોતે જ પોતાની તલવારથી હાથને કોળીમાંથી કાપીને ગંગા નદીમાં પધરાવી દીધો હતો. મૃત્યુ પામ્યા ત્યાં સુધી એ લડ્યા, અને જ્યાં જ્યારે મૃત્યુ પામ્યા તે પહેલાં એમણે પોતાનું જે જગદીશપુર છે એ અંગ્રેજોના કબજામાંથી છોડાવી લીધું હતું. ત્યાર પછી જો મિત્રો, બીજા એક આગેવાન ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, સૌ કોઈ એને જાણે છે, તમે પણ પરિચિત છો એમના વિશે. તો જોઈએ ઝાંસીના જે રાણી છે જેને વીરાંગના કહેવાય, લક્ષ્મીબાઈ. ઝાંસીની રાણી મહારાણી જે છે લક્ષ્મીબાઈ, એ ખૂબ વીર હતા, નાનપણથી જ ખૂબ વીર હતા. નાનપણમાં એમ તમને ખબર હોય ઝાંસીની રાણી સિરિયલ પણ આવતી હતી. મનુ એમનું નામ હતું બાળપણનું, ખબર ને, એને મનુ પણ કહેતા. એ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ ખૂબ વીર હતા. બાળપણથી જ એમની વીરતાના જે પરિચય છે આપણને સિરિયલમાં જોવા મળતો, તમે વાંચ્યું હોય, સિરિયલ જોઈ હોય, તમને ખ્યાલ આવે. હવે એમને પોતાનો કોઈ પુત્ર ન હતો એટલે એમણે દત્તક પુત્ર લીધો હતો. અને તમને લોર્ડ ડેલહાઉસીની નીતિ ખબર હશે, આપણે ભણી ગયા. લોર્ડ ડેલહાઉસીએ ખાલસા નીતિ અપનાવેલી, એમાં અરાજકતાના પેલું આપણે જોઈ ગયા ને, ઘણા બધા કારણથી રાજ્યને ખાલસા કરી દેવામાં આવતું હતું. દત્તક પુત્રની મનાઈ કરીને, રાજ્યમાં ગેરવ્યવસ્થા ફેલાય છે એવું બહાનું કાઢીને, અનેક કારણોથી તેમાં ઝાંસી પણ એનો ભોગ બન્યો હતો. જોકે રાણી અને રાજાએ અંગ્રેજ પ્રતિનિધિઓની હાજરીમાં દત્તક પુત્ર લીધો હતો કાયદેસર રીતે, છતાં પણ એ માન્ય ન રાખવામાં આવ્યો. એટલે એમને ખૂબ લાગ્યું હતું, પોતાને અન્યાય થયો હતો, એટલે એમણે પોતાનું ઝાંસી પાછું મેળવવા એ સંગ્રામમાં જોડાયેલા. એવું પણ કહેતા હતા કે મેરી ઝાંસી નહીં ડુંગી. એટલે એમનો દત્તક પુત્રનો જે ગાડી પરનો હક છે અંગ્રેજોએ છીનવી લીધો, સ્વીકાર્યો નહીં, એટલે રાણી લક્ષ્મીબાઈ સંગ્રામમાં જોડાયા. બાહોશ નેતાઓમાંના એક એ નેતા હતા. ખરેખર અંગ્રેજોની સામે બહુ વીરતાથી એ લડ્યા હતા. એમણે અંગ્રેજોની સામે લડવા માટે સ્ત્રીઓની એક સેના પણ તૈયાર કરી હતી. એમને તાલીમ આપતા હતા તલવાર ચલાવવાની, બરાબર, એમને સજ્જ કર્યા. લશ્કરી એક આખી સ્ત્રીઓની એક સેના તૈયાર કરેલી, અને ખરેખર અંગ્રેજો સામે વીરતાપૂર્વક લડ્યા હતા. ખરેખર ખુદ આવું અંગ્રેજ અધિકારીઓએ માન્યું હતું મિત્રો, ખુદ અંગ્રેજ અધિકારીઓનું માનવું હતું કે રાણી લક્ષ્મીબાઈ 1857ના સંગ્રામના આગેવાનોમાં શ્રેષ્ઠ સ્ત્રી નેતા હતા. અંગ્રેજોના મત મુજબ 1857ના સંગ્રામના આગેવાનોમાં શ્રેષ્ઠ સ્ત્રી નેતા હતા. કોણ? રાણી લક્ષ્મીબાઈ. ત્યાર પછી આગળ જોઈએ મિત્રો, બહુ સેનાપતિ તાત્યા ટોપે, ફોટો આપેલો છે જુઓ, સેનાપતિ તાત્યા ટોપે વિશે વાત કરીએ. અગાઉ જે આપણે વાત કરી ગયા કાનપુરના નાના સાહેબ વિશે, નાના સાહેબ પેશવાએ સૈન્યની આગેવાની આ બહાદુર અને શક્તિશાળી એવા તાત્યા ટોપેને સોંપેલી હતી. નાના સાહેબના બહુ વિશ્વાસુ માણસ હતો, એમને એમના ઉપર ખૂબ વિશ્વાસ હતો. એટલે કાનપુરના જે આગેવાન નાના સાહેબ, એમના વિશે જે આપણે વાત કરી ગયા, એમણે સૈન્યની આગેવાની કોને સોંપી હતી? બહાદુર અને શક્તિશાળી એવા તાત્યા ટોપેને. તાત્યા ટોપે એ નાના સાહેબના ખૂબ જ વિશ્વાસુ વ્યક્તિ હતા. કાનપુર મુક્તિ માટેનું સેનાનું સેનાપતિ પદ તાત્યા ટોપેએ ખરેખર બહુ કુનેહપૂર્વક સંભાળ્યું હતું. એમની જિંદગીનું પહેલું એ સેનાધિનાયક પદ હતું, અને બહુ પ્રામાણિકતાથી અને કુનેહપૂર્વક એ એમણે સંભાળ્યું હતું. 2 વર્ષ સુધી તાત્યા ટોપે, કેટલા વર્ષ સુધી? 2 વર્ષ સુધી તાત્યા ટોપે સમગ્ર દેશની સશસ્ત્ર ક્રાંતિ પર છવાઈ ગયા હતા. મિત્રો, ઘણા બધા આપણા આવા વીર પુરુષો છે જે અંગ્રેજોની સામે સશસ્ત્ર ક્રાંતિ કરી હતી અને દેશમાં સશસ્ત્ર ક્રાંતિ ચલાવવા માટે ઘણી વખત આપણી પાસે આવી રીતે દારૂગોળો કે પૈસા ન હોય તો અંગ્રેજોની તિજોરી પર લૂંટવામાં આવતી કાકોરી ટ્રેન લૂંટ ઘટના આપણે શીખી ગયા. આગળ એ પ્રસંગની વાત કરી ગયા. એટલે આવા ઘણા બધા આપણા નવયુવાનોએ એ દેશમાં સશસ્ત્ર ક્રાંતિ કરવા માટે બહુ મોટો ફાળો આપ્યો હતો, એમાંના તાત્યા ટોપે પણ છે. એમણે કાલ્પીને મુક્ત કર્યું. તાત્યા ટોપે જેટલા યુદ્ધ
ખરેખર કોઈ જ સેનાની લડ્યા ન હતા એવું માનવામાં આવે છે. તો મિત્રો આ છે આપણા 1857ના વિપ્લવના આગેવાનો. ઘણા બધા વિશે આપણે વાત કરી, બહાદુરશાહ જફર, નાના સાહેબ, કુંવરસિંહ, રાણી લક્ષ્મીબાઈ, સેનાપતિ તાત્યા ટોપે. તદઉપરાંત મિત્રો આ જે વિપ્લવ છે એ ક્યાં ક્યાં વ્યાપ્યો હતો એ આપણે જોઈએ. તો ઉત્તર ભારતની વાત કરીએ. સૌ પ્રથમ ઉત્તર ભારતમાં બરેલી, બનારસ, અલ્હાબાદ, આગ્રા, આઝમગઢ તથા ગોરખપુરમાં હિન્દી સૈનિકોએ સંગ્રામ ખેલ્યો હતો. જુઓ, યાદ રાખજો, ઉત્તર ભારતમાં બરેલી, બનારસ, અલ્હાબાદ, આગ્રા, આઝમગઢ અને ગોરખપુરમાં પણ આ સંગ્રામ વ્યાપ્યો હતો. હવે વાત કરીએ રાજપૂતાનામાં. રાજપૂતાનામાં અજમેર, નસીરાબાદ, આબુમાં સંગ્રામ ફેલાયો હતો. ત્યાર પછી મધ્ય ભારતની વાત કરીએ તો મધ્ય ભારતમાં ગ્વાલિયર, મંદસૌર, ઇન્દોર અને ધારમાં આ સંગ્રામ ફેલાયો હતો. દક્ષિણ ભારતની વાત કરીએ તો દક્ષિણ ભારતમાં સતારા, કોલ્હાપુર, સાવંતવાડી, નારગુડ, ધારવાડમાં આ સંગ્રામ ફેલાયો હતો. એટલે ઉત્તર ભારત, દક્ષિણ ભારત, મધ્ય ભારતમાં આ સંગ્રામ ક્યાં ક્યાં કઈ કઈ જગ્યાએ વ્યાપ્યો હતો, ફેલાયો હતો, થયો હતો તેના સ્થળો વિશે આપણે માહિતી લીધી. ત્યાર પછી હવે વાત કરીએ આપણે આપણા ગુજરાતની. 1857નો જે સંગ્રામ થયો હતો એમાં આપણા ગુજરાતનો ફાળો. મિત્રો આપણા ગુજરાતની અંદર સંગ્રામનો આરંભ યાદ રાખવાનો, ગુજરાતમાં સંગ્રામનો આરંભ અમદાવાદની 7મી લશ્કરી ટુકડીએ જૂન 1857માં કર્યો હતો. આવું પૂછવામાં આવે કે ગુજરાતમાં સંગ્રામની શરૂઆત ક્યારે થઈ હતી, તો ગુજરાતમાં સંગ્રામનો આરંભ અમદાવાદની 7મી લશ્કરી ટુકડીએ જૂન 1857માં કર્યો હતો, પરંતુ તેને તરત જ દબાવી દેવામાં આવ્યો હતો. પંચમહાલના દાહોદ, ઝાલોડ અને ગોધરા, પંચમહાલના દાહોદ, ઝાલોડ અને ગોધરામાં જુલાઈ મહિનામાં સંગ્રામના બનાવો બન્યા હતા. સૈનિકોએ લોકોની મદદ વડે સરકારી જે કચેરીઓ છે એને કબજે કરી હતી, પરંતુ ફરીથી પાછું છેવટે સરકારી દળોએ એમને હરાવી દીધા હતા અને કબજો લઈ લીધો હતો. આ એક યાદ રાખજો મિત્રો, પંચમહાલના નાયકડા લોકોનો સંગ્રામ લગભગ 1 વર્ષ સુધી ચાલ્યો હતો. એવું પૂછવામાં આવે કે કયા વિસ્તારના લોકોનો સંગ્રામ 1 વર્ષ સુધી ચાલ્યો હતો, તો પંચમહાલના નાયકડા લોકોનો સંગ્રામ 1 વર્ષ સુધી ચાલ્યો હતો. ત્યાર પછી આગળ વાત કરીએ મિત્રો ખેડા જિલ્લાની, તો ખેડા જિલ્લામાં આણંદના જે મુખી છે, નામ છે એમનું ગરબરદાસ પટેલ. એણે કોળી અને નાયકડા જાતિના જે લોકો છે, ખેડા જિલ્લામાં આણંદના મુખી ગરબરદાસ પટેલે કઈ કઈ જાતિ, કોળી અને નાયકડા આ જાતિના આશરે 2000 લોકોને ભેગા કર્યા હતા અને એમને ટ્રેન કર્યા હતા. એમને ઘણા બધા મિત્રોએ પણ સપોર્ટ કર્યો હતો. એમના નામ પણ અહીં આપેલા છે, આપણે જોઈએ. ખાનપુરના ઠાકોરજીવાભાઈ, એમણે સપોર્ટ કર્યો હતો એમને અને એમના સહકારથી એમણે સંગ્રામ છેડ્યો હતો. તેમણે અંગ્રેજોનો સામનો કરવા માટે બીજા પણ એમના સાથી મિત્રો માલાજી જોશી અને કૃષ્ણદાસ દવે, એણે પણ સાથ આપ્યો હતો. એટલે આ ગરબરદાસ પટેલ, ઠાકોર જીવાભાઈ, માલાજી જોશી, કૃષ્ણદાસ દવે આ બધા મિત્રો સાથે મળીને અંગ્રેજોને સામે સંગ્રામ ખેલ્યો હતો. એમાં એવું થાય છે મિત્રો, ગરબરદાસના જે સાથીઓ છે પકડાઈ જાય છે, અંગ્રેજો એમને પકડી જાય છે અને સરકાર એમને ટોપને ગોળે ચડાવે છે. અંગ્રેજો આવી સજા કરતા તમે ફિલ્મમાં જોયું હશે, આપણી ઘણી બધી ફિલ્મો છે, દેશની દેશભક્તિની ઘણી બધી સિરિયલો પણ આવે છે, એમાં પણ તમે જોયું હશે આવી રીતે અંગ્રેજો આપણા માણસોને ટોપના ગોળે ઉડાડી દેતા, એવી સજા કરતા આવી. જ્યારે ગરબરદાસના
ગરબતદાસને શું સજા કરવામાં આવી? દેશ નિકાલની સજા કરવામાં આવી, અને દેશ નિકાલની 1000 રૂપિયા એમને અંડમાન મોકલી આપવામાં આવ્યા, અને ત્યાં પછી એમનું અવસાન થયું હતું એવું માનવામાં આવે છે. એટલે જુઓ, એમના સાથીઓને તોપને ગોડે ઉડાડી મૂક્યા, અને ગરબતદાસને દેશ નિકાલની 1000 રૂપિયા અંડમાન મોકલી આપી, અને ત્યાં જ એમનું અવસાન થયું હતું. ત્યાર પછી વાત કરીશું મિત્રો આગળ ચાંડપની. ઈડરથી 16 માઇલ દૂર ચાંડપ ગામના જે લોકો છે એમણે નાથાજી અને યામાજીની આગેવાની સ્વીકારી અને સંગ્રામમાં જોડાયા. જો ચાંડપની અંદર નાથાજી અને યામાજી એની આગેવાની હેઠળ સંગ્રામ કરવામાં આવ્યો હતો. ઓખા મંડળ અને જો બીજી આપણે વાત કરીશું આપણું ઓખા મંડળ અને બારાડી વચ્ચે નંદાળા ગામની વાત કરીએ તો નંદાળા ગામમાં બ્રિટિશ લશ્કરી છાવણી હતી. એ સમયમાં નૌસેનાનો જે સેનાપતિ છે એનું નામ છે ડોનાવન. એ ડોનાવન અધીરો બનીને 4 ઓક્ટોબરની વહેલી સવારે સૈન્ય લઈને બેટની ખાડીમાં પહોંચી આવે છે, અને સામે હતો બેટ દ્વારકાનો કિલ્લો. ડોનાવને ટોપ મારાનો આદેશ આપ્યો. હવે અહીં તકલીફ થાય છે. ટોપ મારાનો આદેશ આપવામાં આવ્યો, અને આપણી પાસે તો આવા કંઈ અદ્યતન શસ્ત્રો હતા નહીં, અને વાઘેરા પાસે કોઈ આવી આધુનિક યુદ્ધ સામગ્રી ન હતી. હવે કિલ્લા ઉપર ધડાધડ ટોપના ગોળા છૂટવા માંડ્યા. એવામાં ગજબની ઘટના બને છે મિત્રો. ઇતિહાસમાં ક્યાંય આવી ઘટના કશે બની નથી, કોઈ દેશમાં આવું બન્યું નથી. આપણા ભારત દેશના ઇતિહાસમાં આવી ગજબની ઘટના બની છે. વાઘેર જાતિની જે સ્ત્રીઓ છે ને એમણે જબરજસ્ત રસ્તો શોધી કાઢ્યો. આ વિચારવા જેવી વાત છે. જુઓ, આપણી જે વાઘેર સ્ત્રીઓ છે એને રસ્તો શોધી કાઢ્યો. શું રસ્તો શોધી કાઢ્યો? એમણે પોતાના ઘરથી ગાદલા લઈ આવ્યા. એ ગાદલાને પલાળી નાખ્યા, ભીના કરી નાખ્યા, અને પછી કિલ્લા ઉપર આવી અને એ લોકોએ પુરુષોને શું કહ્યું કે તમે હથિયારથી યુદ્ધ કરો, અને અમે ટોપનો જે ગોળો છે ને એને આજે અમે ગાદલા ભીંજાઈને લાવેલા છે, ભીના કરેલા છે, એમાં એને ઝીલી લઈશું અને ઠંડાગાર કરી દેશું, એટલે પછી એ સ્પાર્ક નહીં થાય. જુઓ, ગજબની એમણે યુક્તિ અપનાવી. એટલે આવી રીતે વાઘેશ્રીએ આવી પડેલી આ આફત સામે આ ટોપ ગોળાને કેટલી બુદ્ધિપૂર્વક પલાળેલા ગોદડામાં ઝીલીને એમને નિથક કરી નાખ્યા. અંગ્રેજો પણ વિચાર કરતા થઈ ગયા, અને કેવી ગજબની યુક્તિ અને કેવી ગજબનો સાહસ કહેવાય. એમણે આમાં પોતાની જાનનો પણ પરવા કર્યો નહીં હતો. પોતાની જાનની બાજી લગાવી હતી એમ કહે તો ચાલે, કેમ કે કદાચ કોઈ ટોપ ગોળો ઝીલવામાં નિષ્ફળ જાય તો એમનું મૃત્યુ પણ થઈ શકે ને, એમને ગંભીર ઈજા પણ થઈ શકે. પણ એમણે પોતાની જાનની પરવા કર્યા વગર આવું સાહસ કર્યું, દુનિયાના ઇતિહાસમાં મિત્રો આવું ક્યાંય બન્યું નથી. ખરેખર આ એક એવી ઘટના હતી કે જેમાં મેં તમને વાત કરી એમ પ્રમાણે પોતાની જાનની પરવા કર્યા વગર મહિલાઓએ અંગ્રેજ દુશ્મનોને ટોપના ગોળાને ઝીલીને નકામા બનાવી દીધા. આવી પહેલી ઘટના બની હતી ઇતિહાસમાં. આ બધી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ જેવું સાહસ કર્યું હતું. અરે, એવું કહેવું કંઈ ખોટું નથી કે આ બધી લક્ષ્મીબાઈઓ જ હતી, ગુજરાતની લક્ષ્મીબાઈઓ. તો ખરેખર એમના માટે આપણને ગર્વ થવું જોઈએ એવું એમણે કામ કર્યું હતું. આ બધી આપણી ગુજરાતની લક્ષ્મીબાઈને લાખ લાખ વંદન. મિત્રો, ત્યાંથી આગળ જઈએ આપણે તો ઉત્તર ગુજરાતની અંદર પાટણ, ખેરાલુ, ભીલોડા, મુડેટી ઘણી બધી જગ્યાએ સ્થાનિક લોકોની સાહિત્ય સંગ્રહ કરવામાં આવ્યો હતો. આપણે વાત કરીએ છીએ ઉત્તર ગુજરાતની, તો ઉત્તર ગુજરાતમાં કયા કયા સ્થળોએ પાટણ, ખેરાલુ, ભીલોડા, મુડેટી જેવા જગ્યાએ સ્થાનિક લોકોની મદદથી સંગ્રહ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ડિસેમ્બર 1858માં આપણા જે સૈન્ય સાથે આપણો જે તાંતિયા ટોપ છે આપણે વાત કરી ગયા, એ ડિસેમ્બર 1858માં સૈન્ય સાથે તાંતિયા ટોપ ગુજરાતમાં આવે છે, અને એવું કહેવાય છે કે મિત્રો 15 દિવસ સુધી એ પંચમહાલમાં રોકાયા હતા.
કેટલા દિવસ સુધી? 15 દિવસ સુધી તાત્યા ટોપે ગુજરાતમાં આવીને રોકાયા હતા. પછી અંગ્રેજ લશ્કર એમની પાછળ પડ્યું હતું એટલે પછી તેમણે ત્યાંથી ભાગવું પડ્યું હતું અને એ ભાગીને વાંસવાડાના જંગલ તરફ જતા રહે છે એવું માનવામાં આવે છે. ત્યાર પછી જોઈએ મિત્રો, અહીં બે સરસ મજાના પ્રશ્ન આપેલા છે સમજવા જેવા. વિચારો જોઈએ કે 1857ના સંગ્રામના એક સૈનિક તરીકે તમે હોત તો તમે કેવું આયોજન કર્યું હોત? તમારી વાત છે, ચાલો હું તમને સમજાવું. પણ આપણે એક સૈનિક હોઈએ તો શું આયોજન કરી શકાય? આજે બધું આયોજન થયું એમાં થોડી ખામી રહી ગઈ હતી, ક્યાંક ખૂટતું હતું, ઘણી જગ્યાએ આપણે કાચા પડ્યા હતા. જો પરફેક્ટ આયોજન થતે તો વિપ્લવ સફળ થતે. પણ એક વાત છે કે ચાલો કે તમે જો એક સૈનિક હો તો સૈનિક તરીકે તમે કેવું આયોજન કર્યું હોય, તો મારી દ્રષ્ટિએ હું તમને સમજાવું. તો સૌથી પહેલાં તો સંગ્રામની જે તારીખ નક્કી થયેલી 31મી મે, તમને ખબર જ છે. અને આપણે જોયું કે મંગલ પાંડે અધૈર્ય બની ગયો અને વિપ્લવની વહેલી શરૂઆત થઈ ગઈ એટલે આયોજન ખરું આવી ગયું. એટલે એવું ન થવા દીધું હોત, જે સંગ્રામની તારીખ નક્કી કરી હતી એ જ તારીખે સંગ્રામ થાય એવું આયોજન કરતા, એને વહેલો શરૂ થવા ન દેતે જેથી કરીને આયોજન ન કરવા દે. બીજું, ભારતના દરેક રાજ્ય સુધી સંગ્રામનો સંદેશો આપવામાં જરૂરી હતો. કેટલાક મોટે ભાગે ઉત્તર ભારત પૂરતો જ આ સંગ્રામ છે ફેલાયો હતો. બાકી તમે જોઈ શકો કે બાકીના વિસ્તારમાં એનો વ્યાપ ખૂબ ઓછો હતો, મર્યાદિત હતો. એટલે એવું નહીં, સમગ્ર ભારતની અંદર એનો સંદેશો પહોંચાડવાનો, લોકોને જાગૃત કરવાના, એની માહિતી આપવાની. અંગ્રેજો સાથે જેટલા પણ રાજ્યો જોડાયા હતા એને આપણે વિનંતી કરવાની, એને સમજાવવાના હતા કે આપણે આપણા દેશને સપોર્ટ કરવાનો છે, આપણા માણસોને સપોર્ટ કરવાનો છે, અંગ્રેજોને નથી સપોર્ટ કરવાનો. આપણે અંગ્રેજ આજે 1857નો વિપ્લવ નિષ્ફળ ગયો તેના કારણો જ્યારે ભણીશું તેમાં આપણે આ બધી વાત કરવાના જ છે કે કયા કયા કારણથી એ નિષ્ફળ ગયો. તો આપણા જ માણસો, આપણા જે સમાજસેવકો હતા, જે શિક્ષિત લોકો હતા, આપણા જે ગુરખાઓ હતા, એ બધાએ અંગ્રેજોને સપોર્ટ કર્યો હતો. ઘણા બધા રાજાઓએ, ઘણા બધા રાજ્યોએ. એટલે એવું નહીં, અંગ્રેજોને નહીં, આપણે આપણા માણસોને સપોર્ટ કરવાનો હતો તો આપણી તાકાત વધુ મજબૂત થતી. એટલે એ ખાસ જોવાનું હતું. એટલે એમને વિનંતી કરીને સમજાવીને આપણી સાથે આપણા પક્ષમાં જોડી લેવાના હતા. બીજું, ભારતના બધા જ ભાગમાં સ્વાતંત્ર કેન્દ્રો અને સેનાપતિ નક્કી કરવાનું જરૂર હતી, જે ન થયું હતું. બધા જ ભાગમાં સ્વાતંત્ર કેન્દ્રોની વ્યવસ્થા કરવાની હતી, સેનાપતિઓ નક્કી કરવાના હતા અને પરફેક્ટ આયોજન સાથે આપણે આ કામ કરવાનું હતું. આ એક ખામી મને લાગી હતી. ભારતના દરેક સૈનિકોને આધુનિક શસ્ત્રોથી સજ્જ કરવાની જરૂર હતી, જે આપણી પાસે ન હતું. આપણા સૈનિકોને જરૂર પડતી ત્યારે શસ્ત્ર ન મળતા કે આધુનિક શસ્ત્ર ન હતા તો અંગ્રેજો સામે ન ટકી શક્યા. કેમ કે અંગ્રેજો પાસે તોપ હતા, તાલીમ પામેલા સૈનિકો હતા, આધુનિક શસ્ત્રો હતા અને આપણી પાસે ન હતું, એટલે આપણી શક્તિ ત્યાં કાચી પડે, એટલે એ ન ચાલે. દુશ્મનની સામે લડવા માટે આપણે પણ પૂરેપૂરા સજ્જ થવું પડે, એટલે આપણે પણ આપણા સૈનિકોને આધુનિક શસ્ત્રોથી સજ્જ કરવાના હતા. જરૂર પડે તો વિદેશથી સહાય માંગવાની હતી, પણ મજબૂત રીતે આપણે એનો સામનો કરવાનો હતો, જેની ઉણપ દેખાય. ભારતના દરેક લોકોએ આ સંગ્રામમાં જોડાવાની જરૂર હતી, એનો પ્રસાર કરવાની જરૂર હતી, જેની આપણને ખોટ લાગી. મેં તમને વાત કરી એ પ્રમાણે કેટલાક વિભાગોમાં જ સંગ્રામ મર્યાદિત રીતે ફેલાયો. એટલે એવું નહીં, સમગ્ર ભારતના લોકો એમાં જોડાતે અને સમગ્ર લોકો એમાં જોડાઈને એનો વધુમાં વધુ પ્રસાર કરતે અને સમગ્ર ભારત એક ભારત થઈને દુશ્મન સામે લડ્યા હોત તો પરિણામ કંઈક અલગ જ આવત. પણ આવું પરફેક્ટ આયોજનનો અભાવ આપણને જોવા મળ્યો. એ મારી દ્રષ્ટિએ આવું આયોજન થયું હોત ને તો કંઈક અલગ પરિણામ આપ્યો. બીજો પ્રશ્ન જુઓ, અંગ્રેજ લશ્કર સામે સંગ્રામીઓને લડવામાં કેમ મુશ્કેલી પડતી હતી? એ આપણે અગાઉ પણ શીખી ગયા છે. કેમ મુશ્કેલી પડતી હતી મિત્રો? અંગ્રેજ લશ્કર સામે આપણા સંગ્રામીઓને લડવામાં મુશ્કેલી એટલા માટે પડતી હતી મિત્રો કે અંગ્રેજ લશ્કર પાસે તોપ, રાઇફલ જેવા અદ્યતન સાધનો હતા અને આપણી પાસે, આપણા સ્વતંત્ર સંગ્રામીઓ પાસે એ ન હતા. એટલે એની સામે આપણી શક્તિ નબળી પડી, એટલે અંગ્રેજ લશ્કર સામે સંગ્રામીઓને લડવામાં મુશ્કેલી પડતી હતી. મિત્રો, ત્યાર પછીનો જે મુદ્દો છે સંગ્રામનો અંત,
એ હવે આપણે હવે પછીના વિડીયોમાં જોઈશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને વંદે માતરમ, જય હિન્દ, જય ભારત.